ધોરણ સાત વિજ્ઞાન ચેપ્ટર દસમું સજીવોમાં શ્વસન, એમાં પાણીમાં શ્વાસોચ્છવાસની ક્રિયા કઈ કેવી રીતે થાય છે એ જોઈ. શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ છીએ અને જીવી શકીએ છીએ? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે, તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લેતા હશે? તમે ધોરણ છ માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. તો એ મતલબ કે ઝાલર દ્વારા તે શ્વસન કરે છે અને એ પણ ઓગળેલો ઓક્સિજન. ઝાલરો એ બહારની નળી તરફ નીકળેલી પ્રલંબિત એટલે કે ત્વચા છે. અને તમને આશ્ચર્ય થશે કે ઝાલરોમાં શ્વસન કેવી રીતે મદદ કરે છે. ઝાલરો રુધિરવાહિનીઓ સાથે સંકળાયેલી હોય છે. આકૃતિ 10.10 જો આ ઝાલરો છે અને ડાયરેક્ટ કોની સાથે સંકળાયેલી છે? રુધિરવાહિનીઓ, અને જેનાથી વાત વિનિમય થાય છે એટલે કે વાયુઓનું અવર જવર થાય છે. હવે શું વનસ્પતિઓ શ્વસન કરે છે? ધોરણ છ માં તમે ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે તે કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિના દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉ પ્રકરણ 1 માં શીખી ગયા કે વનસ્પતિમાં નાના નાના છિદ્રો જેવી રચના હોય છે જેને આપણે શું કહેવાય? પર્ણરંધ્ર. જેમ આપણી ત્વચા છે એમાં છિદ્ર હોય તો તે રોમ કહેવાય, તેવી જ રીતે અહીંયા પણ પર્ણરંધ્ર કહે છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. હવે વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લઈ લે છે. શું તમે અનુમાન લગાવી શકો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? તો એકદમ ઓલો બળી જશે, કચકચી જશે, એવું થાય ને, કારણ કે ઓક્સિજન તો મળશે નહીં મૂળને સરખું. આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક ક્રિયા છે. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા માટે શ્વસન જરૂરી છે.